नमस्कार मित्रों मित्रों अमारी चैनल पर आप सौनु स्वागत छे। मित्रों आर्मी में धोरण 10 पास 12 पास तथा अन्य माटे कुल 3150 थी वधु खाली जगह पर भर्ती जाहिर करवामां आवेल छे। जे लोगो बेरोजगार छे अथवा सारी नौकरी नी शोध करी रह्या छे तेमना माटे नौकरीनो मौको आवी गयो छे। आ भर्तीनी विगतवार माहिती जेम के महत्वनी तारीखो, पोस्टना नाम, कुल खाली जग्यानी संख्या, लायकातनी माहिती, वेतन, अरजी फी, पसंदगी प्रक्रिया वगैरह जाणवा माटे अमारा वीडियो ने अंत सुधी जोवो। तो सौ प्रथम भर्ती करनार संस्थानी वात करिए तो मित्रों आ भर्ती टेरिटोरियल आर्मी संस्था द्वारा करवामां आवशे। त्यारबाद रजिस्ट्रेशन करवानी तारीखनी वात करिए तो मित्रों आ भर्ती माटे रस धरावता उम्मेदवारोए 4 નવેમ્બર 2024 ના રોજ ઓફલાઈન માધ્યમથી અરજી કરવાની રહેશે। ત્યારબાદ ઓફિશિયલ વેબસાઇટની વાત કરીએ તો મિત્રો આ ભરતીની ઓફિશિયલ વેબસાઇટ www.jointterritorialarmy.gov.in છે। ત્યારબાદ પદોના નામો વિશે વાત કરીએ તો મિત્રો આર્મીની ઓફિશિયલ નોટિફિકેશનમાં જણાવવામાં આવેલ જાણકારી મુજબ આ ભરતીમાં વિવિધ જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી છે। આ પોસ્ટમાં કોન્સ્ટેબલ જનરલ ડ્યુટી, કારકુન, રસોઈયા, મેનેજર, મેટલ અને લાકડાના કારીગર તેમજ ડ્રેસર, ધોબી વગેરેનો સમાવેશ થાય છે। ત્યારબાદ અરજી ફીની વાત કરીએ તો મિત્રો આર્મીની ભરતી સૂચના જાણવા માટે વિગતો મુજબ આ ભરતી માટેની અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે મફત છે। ત્યારબાદ વયમર્યાદાની વાત કરીએ તો મિત્રો આ ભરતી ઉમેદવારો માટે વયમર્યાદા નક્કી કરવામાં આવી છે, જે લઘુત્તમ વય 18 વર્ષ છે, જ્યારે મહત્તમ વય 42 વર્ષ સુધીની હોવી જોઈએ। ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિત્રો સેનાની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત અલગ અલગ છે, જે આ મુજબ રહેશે। જેમાં કોન્સ્ટેબલ GDમાં ઉમેદવારો ઓછામાં ઓછા 45% માર્ક્સ સાથે ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ। ત્યારબાદ કોન્સ્ટેબલ ક્લાર્કમાં ઓછામાં ઓછા 60% માર્ક્સ સાથે ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ। ત્યારબાદ ટ્રેડ્સમેન પોસ્ટ માટે ધોરણ 8 અને ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ। ત્યારબાદ પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો મિત્રો આ ભરતીમાં પસંદગી પ્રક્રિયા આ પ્રમાણે રહેશે। તેમાં 1 ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ PST, 2 શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ PET, 3 લેખિત પરીક્ષા, 4 ટ્રેડ ટેસ્ટ, 5 તબીબી કસોટી। ત્યારબાદ અરજી પ્રક્રિયાની વાત કરીએ તો મિત્રો આ ભરતી માટે ઉમેદવારોએ ઓનલાઈન કે ઓફલાઈન અરજી કરવાની જરૂર નથી। તેઓએ પહેલાં સત્તાવાર સૂચના ધ્યાનથી વાંચવાની રહેશે। આ પછી તમારે તમામ રાજ્ય મુજબ નિર્ધારિત સમયે અને સ્થળે હાજર થવું પડશે। રેલીમાં જતી વખતે ઉમેદવારોએ તમામ જરૂરી દસ્તાવેજો સાથે લઈ જવાના રહેશે। તો દોસ્તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ધન્યવાદ। મિત્રો અમને આશા છે કે તમને અમારો વિડીયો ખૂબ જ ગમ્યો છે, તેથી અમારા વિડીયોને લાઈક કરો અને અન્ય મિત્રોને શેર કરો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પાછા। આભાર, ધન્યવાદ।